વેલકમ ટુ માય ચેનલ મેથ્સ રેડિયેશન આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પર મેથ્સ રેડિએશન પર આપણે ચેપ્ટર તેરમાં ધોરણ દસના ચેપ્ટર તેર પૃષ્ઠફળ અને ઘનફળમાં આગળ વધતા હતા તો આજે આપણે મિત્રો આ ચેનલ પર આજના વિડીયોમાં ચેપ્ટર નંબર તેરનું એક્સરસાઇઝ તેર પોઈન્ટ એકના જે દાખલાઓ છે એક બે ત્રણ એ ડિસ્કસ કરવાના છે તો આપ સૌનું સ્વાગત કરું છું હું અને જોતા રહેજો આ વિડીયો છેલ્લે સુધી તો ચાલો શરૂ કરીએ તો મિત્રો સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પહેલો દાખલો જોઈએ રકમ આવી છે કે બે ઘન પૈકી પ્રત્યેક નું ઘન ફળ ચોસઠ સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લમઘનનું પૃષ્ઠફળ શોધો તો મિત્રો એનું સોલ્યુશન આપણે જોઈએ તો સોલ્યુશન કંઈક આવું છે કે બે ઘન પદાર્થ છે એટલે કે સમઘન છે આવા કંઈક અને એ બંનેને જોડવાના છે ધારી લો કે આ ઘન એક છે પહેલો ઘન પદાર્થ અને એવો જ કંઈક ઘન પદાર્થ છે બીજો એને નામ આપીએ છીએ આપણે ઘન બે હવે આ બંને ઘન પદાર્થને એકબીજા સાથે જોડવાના છે તમે ઇમેજિન કરી શકો છો તો એ જોડવાથી બંને જોડાય અને એક લંબઘન બનશે આવો કંઈક આકૃતિમાં બતાવું છું એવો તો પ્રશ્ન એવો છે કે આ લમઘન જે બને છે એનું કુલ પૃષ્ઠફળ શોધો ઘનનું ઘનફળ આપેલું છે ચોસઠ સેન્ટીમીટર કન તો એ શોધવા માટે આપણે ઘનની બાજુ ગોતવી પડશે જેથી કરી અને આપણને લમઘનની બાજુઓ મળી જાય તો ધારી લ્યો કે ઘનની બાજુઓ જે છે એનું માપ આપણે એ ધારી લઈએ એટલે કે ધારો કે ઘનની બાજુ બરાબર એ ઘનફળ આપેલું છે ચોસઠ સેન્ટીમીટર કન અને ઘનનું ઘનફળ થાય છે એ ઘન તો એ ઘન બરાબર ચોસઠ એટલે કે એ બરાબર ચાર સેન્ટીમીટર હવે આ ચાર સેન્ટીમીટર એવા એના ઉપરથી આપણને લમઘનની બાજુઓ મળી જશે એટલે કે લમઘનની ત્રણ જે બાજુઓ છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો એલ બરાબર એ પ્લસ એ એટલે કે ચાર પ્લસ ચાર બરાબર આઠ સેન્ટીમીટર બી બરાબર ચાર સેન્ટીમીટર અને એચ બરાબર પણ ચાર સેન્ટીમીટર અહીંયા જોઈ શકાય છે લંબાઈ ચાર પહોળાઈ ચાર ઊંચાઈ ચાર આ લંબાઈ પણ ચાર છે જોડવાથી બંને લંબાઈ ભેગી થઈને આઠ સેન્ટીમીટર પહોળાઈ ચાર જ રહેશે અને ઊંચાઈ પણ ચાર જ રહેશે તો હવે સિમ્પલ છે દાખલો મિત્રો કે લંબઘનનું પૃષ્ઠફળ શોધવું છે તો લમઘનના પૃષ્ઠફળનું સૂત્ર જોઈએ જે આપણે જાણીએ છીએ આગળના વિડીયો પ્રમાણે કે બે કૌશમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એલ એચ રકમમાં કિંમત મૂકતા સૂત્રમાં બે આઠ ગુણ્યા ચાર પ્લસ ચાર ગુણ્યા ચાર પ્લસ ચાર ગુણ્યા આઠ એટલે કે બે કૌશમાં બત્રીસ ચોકે ચોકે સોળ અને ચાર અઠ્ઠા બત્રીસ બત્રીસ પ્લસ સોળ પ્લસ બત્રીસ સરવાળો કરતાં થશે એસી એટલે કે એસી ગુણ્યા બે બરાબર એકસો ને સેન્ટીમીટર સ્કવેર જે માગેલ લમઘનનું પૃષ્ઠફળ છે આ જે લમઘન મળ્યો એનું કુલ પૃષ્ઠફળ છે હવે બીજો દાખલો જોઈએ મિત્રો તો એની રકમ આવી છે કે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે અર્ધગોલકની અર્ધગોલકનો વ્યાસ ચૌદ સેન્ટીમીટર છે વાસણની કુલ ઊંચાઈ તેર સેન્ટીમીટર છે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો તો આ પ્રમાણેનો દાખલો છે સોલ્યુશન જોઈએ તો આવી કંઈક આકૃતિ થશે કે અર્ધગોલક ઉપર નળાકાર બેસાડેલો છે જે બંનેની ત્રિજ્યા આપણને આપેલી છે એટલે કે વ્યાસ આપ્યો છે ડેટા લખીએ અર્ધગોલક માટે તો વ્યાસ ચૌદ સેન્ટીમીટર આપેલો છે તેથી ત્રિજ્યા છે એ સાત સેન્ટીમીટર થઈ જશે તે જ પ્રમાણે નળાકાર માટે લખીએ તો નળાકારની ત્રિજ્યા પણ સાત સેન્ટીમીટર રહેશે અને નળાકારની ઊંચાઈ જોતી હોય તો આ સાત સેન્ટીમીટર ત્રિજ્યા અર્ધગોલકની અને કુલ વાસણની ઊંચાઈ તેર સેન્ટીમીટર છે તો નળાકારની ઊંચાઈ સ્વાભાવિક રીતે છ સેન્ટીમીટર થશે એટલે કે એચ બરાબર તેર માઇનસ સાત બરાબર છ સેન્ટીમીટર હવે મિત્રો આગળ જોવાનું એ છે કે આ સંયોજિત પદાર્થનું અંદરની સપાટીનું પૃષ્ઠફળ જોઈતું હોય તો બંનેની વક્ર સપાટીના પૃષ્ઠફળનો સરવાળો કરવો પડે એટલે કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર બંનેના અંદરના સપાટીના જે વક્ર સપાટી છે એના પૃષ્ઠફળનો સરવાળો કરવો પડે એટલે કે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બીજો આકાર છે અર્ધગોલક અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ તેથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આના સૂત્ર આપણે આગળ ડિસ્કસ કરી ગયા તે પ્રમાણે નળાકાર માટે ટુ પાય આર એચ પ્લસ અર્ધગુલક માટે ટુ પાય આર સ્ક્વેર હવે મિત્રો કિંમત મૂકીએ અને ધ્યાન આપો કે આર જે છે એ સરખા હોવાથી અહીંયા સ્મોલ યુઝ કર્યા છે જો આરની કિંમત અલગ અલગ હોય તો અલગ અલગ યુઝ કરવા પડશે કિંમત મૂકીએ બે ગુણ્યા બાવીસ છેદમાં સાત ગુણ્યા આરની કિંમત સાત ગુણ્યા છ પ્લસ સેમ બે ગુણ્યા બાવીસ છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા સાત 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 કેન્સલ કરીશું અને ગુણાકાર માટેની જે રીત બતાવું છું તે ખાસ નોંધો અહીંયા બાવીસ દુ ચુમ્માલીસ થશે અહીંયા પહેલા તો ચુમ્માલીસ ગુણ્યા છ તે જ પ્રમાણે બાવીસ દુ ચુમ્માલીસ ગુણ્યા સાત ચુમ્માલીસને કોમન આઉટ કાઢશું મિત્રો તમારે ની જરૂર નહીં પડે ફટાફટ કરી શકો છો પાછળ ગયા વગર ચુમ્માલીસ કાઉસમાં છ પ્લસ એટલે કે ચુમ્માલીસ ગુણ્યા તેર જો તેરનો ઘડિયો આવડવો ખાસ જરૂરી છે તો તેર ચોક બાવન વધી પાંચ અગેન તેર ચોક વધતા પાંચ એટલે સત્તાવન તો પાંચસો બોંતેર સેન્ટીમીટર સ્કવેર આ ફાઇનલ જવાબ થશે આપણો આગળ વધીએ તો દાખલા નંબર ત્રણ આ પ્રકારે છે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ હોય તેવું એક રમકડું છે તે બંનેની ત્રીજે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે રમકડાની કુલ ઊંચાઈ પંદર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો દાખલો છે એ દાખલા નંબર બે જેવો છે માત્ર ફરક એટલો છે કે અર્ધગોલક ઉપર શંકુ લગાવેલ છે તો આ રીતે અર્ધગોલક છે અને એના ઉપર શંકુ લગાવેલ છે ત્યાં નળાકાર હતો અર્ધગોલકની જે ત્રિજ્યા છે એ આપણને આપેલી છે ત્રણ પોઈન્ટ પાંચ તો અર્ધગોલક આર બરાબર આપણે લખશું ત્રણ પોઈન્ટ પાંચ એ જ પ્રમાણે નળાકારની ત્રિજ્યા પણ એટલી જ થશે આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ નળાકારની જો ઊંચાઈ જોઈતી હોય મિત્રો તો ઊંચાઈ માટે રમકડાની કુલ ઊંચાઈ આપેલી છે પંદર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને આ જે અર્ધગોલક છે એની ત્રિજ્યા છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો બાદ બાકી કરીએ તો આપણને નળાકાર છે એની ત્રીજા સોરી ઊંચાઈ બાર સેન્ટીમીટર મળશે એટલે કે એચ બરાબર પંદર પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ બરાબર બાર સેન્ટીમીટર હવે કુલ પૃષ્ઠફળ જોઈતું હોય તો બંનેના વક્ર સપાટીના પૃષ્ઠફળના સૂત્રો જોઈએ એટલે કે અર્ધગુલક અને શંકુની માફ કરજો આપણે અહીંયા નળાકાર લખ્યું છે ત્યાં શંકુ લખવું પડશે ઓકે તો એના સૂત્રમાં એલ આવે છે એટલે કે તિર્યકુંચાઈની જરૂર પડશે તો ત્રીયકું સૂત્ર લખશું આપણે એટલે કે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર કિંમત મૂકીએ એચ એટલે બારની બાર છે બારનો વર્ગ પ્લસ ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ પોઈન્ટવાળા આંકડાઓથી ગભરાવાની જરૂર નથી મિત્રો બારનો વર્ગ એકસો ચુમ્માલીસ પ્લસ ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ કેવી રીતે કરવો અથવા એકમનો અંક પાંચ હોય એવી સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો એની એક ટ્રીક હું અહીંયા બાજુમાં આપું છું ધ્યાનથી જોજો તમે તો ત્રણ પોઈન્ટ પાંચ છે એની જગ્યાએ હું પાંત્રીસ લઈ અને તમને સમજાવું છું તો જોઈએ પાંત્રીસ એકમનો અંક પાંચ છે એનો વર્ગ પહેલાં પચીસ કરીશું છે દશકનો અંક છે એ અને એની પછીની સંખ્યાનો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર એટલે બાર થશે તો બાર અને પચીસ એટલે કે બારસો વર્ગ થશે પાંત્રીસનો આપણે ત્રણ પોઈન્ટ પાંચનો જોઈએ છે તો પોઈન્ટ લગાવો એટલે વર્ગ થાય બાર પોઈન્ટ તો ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ બાર પોઈન્ટ પચીસ એકસો બાર પોઈન્ટ પચીસ કરીએ એટલે એકસો થાય જે એલ સ્ક્વેરની કિંમત છે એલ જોઈતો હોય તો એકસો છપ્પન પોઈન્ટ વર્ગમૂળ કાઢવું પડે મિત્રો આના માટે પણ કેલ્ક્યુલેટરની જરૂર નથી એની પણ એક ટ્રીક આપું છું એકસો છપ્પન પોઈન્ટ છે એમાંથી નું વર્ગમૂળ થશે પાંચ એકસો છપ્પન માટે યાદ રાખો કે આપણે કઈ બે સંખ્યાનો ગુણાકાર કર્યો સરવાળો કર્યો છે બારનો વર્ગ અને ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે મિનિમમ આન્સર બાર કરતાં તો મોટો જ આવવાનો છે 12 કરતાં મોટો આવશે એટલે બાર અને એને ગુણ્યા એના પછીની સંખ્યા એટલે કે તેર તો બાર ગુણ્યા તેર કરો તો બાર તેરી છત્રીસ પંદર એટલે કે નાની સંખ્યા બાર અને આ પાંચ એમ કરીને વર્ગમૂળ આવશે તો એલની કિંમત થશે મિત્રો આ બે જે ટ્રીક આપી છે તમને મેં એ તમારા માટે ખૂબ મહત્વની છે સરળતાથી ગણતરી કરવા માટે આના માટે તમારે કોઈ જ પ્રકારની ભૂલ નહીં પડે આ રીત ફોલો કરશો તો આગળ વધે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવા માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે જે બે આકાર છે સંયોજિત પદાર્થમાં એ બંને આકારની વક્ર સપાટીના પૃષ્ઠફળનો સરવાળો કરવો પડે એટલે કે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પહેલો આકાર આપણી પાસે શંકુ છે એટલે કે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ બીજો આકાર જે છે આપણી પાસે એ અર્ધગોલક છે એટલે કે અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ મિત્રો આ બંનેના સૂત્ર આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કરી ગયા છીએ અને આપણે યાદ જ રાખવા પડશે તે પ્રમાણે એલ પ્લસ ટુ સ્ક્વેર કિંમત મૂકીએ પાયની કિંમત બાવીસ છેદમાં સાત આર છે ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે પાંત્રીસના છેદમાં દસ એલ છે એ હમણાં જ આપણને કિંમત મળી એલની બાવીસ બાર પોઈન્ટ પાંચ એટલે કે બાર એકસો પચીસના છેદમાં દસ બે ગુણ્યા બાવીસ છેદમાં સાત આર સ્ક્વેર છે એટલે કે પાંત્રીસ છેદમાં દસ ગુણ્યા પાંત્રીસ છેદમાં દસ મિત્રો છેદ જે ઉડાડું છું ધ્યાનથી જોજો કેવું સરળતાથી પાછળ ગુણાકાર કર્યા વગર આપણે જવાબ લાવીએ છીએ તે જોજો સાત પંચા પાંત્રીસ પાંચ દુ દસ અને અહીંયા સાત પંચા પાંત્રીસ પાંચ દુ દસ અને આ બે બે કેન્સલ થશે જે વધે છે એને એકવાર લખીએ છીએ આપણે જોઈએ તો અહીંયા વધે છે અગિયાર ગુણ્યા એકસો ને પચીસ છેદમાં વધે છે દસ પ્લસ અહીંયા વધે છે બાવીસ ગુણ્યા પાંત્રીસ છેદમાં વધે છે દસ હવે મિત્રો કોમન કાઢું છું ખાસ ધ્યાન આપજો બંને કોમન નીકળી શકે એટલે કે દસ કોમન નીકળે એકસો અને પાંત્રીસ બંને પાંચના ઘડિયામાં આવે છે તો પાંચ પણ કોમન નીકળે એટલે અંદર વધશે એકસો પચીસ એટલે પચીસ પંચા એકસો પચીસ અહીંયા બાવીસ માટે અગિયાર દુ બાવીસ અને સાત પંચા પાંત્રીસ તો બે અને સાત વધે એટલે કે સાત દુ અને ચૌદ વધે તો અગિયાર ગુણ્યા પાંચ છેદમાં દસ અહીંયા પચીસ વત્તા ચૌદ એટલે કે નવ ને ઓગણ વધશે હવે પાંચ દુ દસ અગિયાર ગુણ્યા ઓગણચાલીસ બહુ સિમ્પલ અગિયાર નવ વાવ્વાણું વધી નવ અગિયાર ને નવ બેતાલીસ એટલે કે ચારસો ને ઓગણત્રીસ ભાગ્યા બે ભાગાકાર પણ સિમ્પલ છે બે દુ ચાર બે કા બે નવ એવા બે ચોક આઠ એક ઝીરો એટલે દસ બે પંચા દસ તો બસો ચૌદ પોઈન્ટ પાંચ થેન્ક યુ વેરી મચ મિત્રો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને પ્લીઝ લાઇક ધીસ વિડીયો મિત્રો સાથે શેર કરો સ્કૂલના મિત્રો સાથે તમારા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયોની અપડેટ તમને ફટાફટ મળી રહી થેન્ક યુ વેરી મચ મિત્રો